ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ ટુ હોમ લર્નિંગમાં હું હેમાંગી શાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, લેસન ટુ, કેપિટલ લેટર્સ. કેપિટલ લેટર્સ એટલે પહેલી એબીસીડી. આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા છીએ કે પહેલી એબીસીડી કઈ લીટીમાં લખાય છે અને કયા સ્ટેપમાં લખાય છે, અને પેટર્ન વિશે પણ માહિતી મેળવી હતી. તો એબીસીડીના કુલ 26 એટલે 26 મૂળાક્ષરો હોય છે. 26 મૂળાક્ષરો ફોર લાઇનમાંથી 3 લાઇનમાં 26 મૂળાક્ષરો લખાય છે. તેમાં સૌપ્રથમ તમારી નોટબુકમાં ઉપરની લીટી ટોપ લાઇન કહેવાય, વચ્ચેની વેસ્ટ લાઇન અને નીચે ટેલ લાઇન. 26 મૂળાક્ષર 26 લેટર્સ 3 લાઇનમાં લખી શકાય છે. એબીસીડીના 26 મૂળાક્ષર હું તમને ફરી અહીંયા બોલતા શીખવાડું છું. એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગ્રેપ્સ, એચ ફોર હેન, આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર જગ, કે ફોર કાઇટ, એલ ફોર લાયન, એમ ફોર મંકી, એન ફોર નેસ્ટ, ઓ ફોર ઓરેન્જ, પી ફોર પેરોટ, ક્યુ ફોર ક્વીન, આર ફોર રેબિટ, એસ ફોર સ્પેરો, ટી ફોર ટાઈગર, યુ ફોર અમ્બ્રેલા, વી ફોર વાન, ડબલ્યુ ફોર વોચ, એક્સ ફોર એક્સરે, વાય ફોર યલો, ઝેડ ફોર ઝીબ્રા. તો વિદ્યાર્થી મિત્રો, એબીસીડીના એ ટુ ઝેડના 26 મૂળાક્ષરો હોય છે. 26 એટલે 26. આ એબીસીડીમાં આપણે જુદી જુદી રીતે એક્સરસાઇઝ કરતા શીખીશું. તો સૌ પ્રથમ આપણે અહીંયા જોઈશું સરખા મૂળાક્ષરો જોડો. સરખા મૂળાક્ષરો જોડો. એ એમ ક્યુ ઝેડ. એ એમ ક્યુ ઝેડ આ બાજુ આવશે. ક્યુ ઝેડ એમ એ. એ ફોર એપલ, એમ ફોર મંકી, ક્યુ ફોર ક્વીન, ઝેડ ફોર ઝીબ્રા. આ ચાર મૂળાક્ષર છે, તેને આ બાજુ સેમ જોઈને એ મૂળાક્ષર, તો એ મૂળાક્ષર ચારમાંથી કયો છે તે શોધીને લાઇન કરવાની છે. એમ ફોર મંકી, તો આ લાઇનમાં જોશો તો એમ ફોર મંકી ક્યાં છે, તે સેમ વર્ડ સરખા મૂળાક્ષર જોડીને તેને જોડવાના છે. તો આપણે તેને જોડતા શીખીશું. સૌ પ્રથમ અહીંયા છે એ. એ ફોર એપલ, તો આ લાઇનમાં જોઈશું એ ફોર એપલ ક્યાં છે, તો આને શું કહેવાય, ક્યુ. ક્યુ ફોર ક્વીન. પછી છે ઝેડ, ઝેડ ફોર ઝીબ્રા, તે જોડાશે નહીં કારણ કે અહીંયા એ ફોર એપલ છે. પછી અહીંયા છે એમ, એમ ફોર મંકી, એમ ફોર મંકી. પછી છે એ, એ ફોર એપલ, તો અહીંયા છે એ ફોર એપલ અને અહીંયા પણ એ ફોર એપલ. બે સરખા મૂળાક્ષરો જોડીશું. પછી સેકન્ડ નંબર્સમાં લેટર્સ છે એમ ફોર મંકી, તો આ લારોમાં બીજું જોઈશું. અહીંયા છે ક્યુ, ક્યુ ફોર ક્વીન, તો અહીંયા એમ આપેલો છે માટે ક્યુ જોડાશે નહીં. પછી સેકન્ડમાં છે ઝેડ, ઝેડ ફોર ઝીબ્રા, અહીંયા એમ છે માટે ઝેડ પણ જોડાશે નહીં. થર્ડ લેટર્સમાં છે એમ, એમ ફોર મંકી, અહીંયા પણ એમ ફોર મંકી છે અને અહીંયા પણ એમ ફોર મંકી છે, તો બે સરખા લેટર જોડીશું. પછી અહીંયા જોઈશું તો છે ક્યુ ફોર ક્વીન, તો અહીંયા જોઈશું ક્યુ ફોર ક્વીન ક્યાં છે, તો આ અહીંયા જોઈશું તો પહેલાં જ ક્યુ ફોર ક્વીન
છે તો અહીંયા આપણે ક્યુ ફોર ક્વીન જોડીશું. પછી છેલ્લે છે ઝેડ, ઝેડ ફોર ઝીબ્રા. તો અહીંયા આપણે જોઈશું ઝેડ ફોર ઝીબ્રા ક્યાં છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રણ લેટર આપણે જોડી લીધા છે, અહીંયા એક બાકી છે ઝેડ ફોર ઝીબ્રા. તો અહીંયા આપણે જોડીશું ઝેડ ફોર ઝીબ્રા. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, એ ફોર એપલને એ ફોર એપલ સાથે જોડ્યો, એમ ફોર મંકીને એમ ફોર મંકી સાથે જોડીશું, ક્યુ ફોર ક્વીન તો ક્યુ ફોર ક્વીન સાથે જોડ્યો, અને ઝેડ ફોર ઝીબ્રા. તો હવે આપણે બીજું ઉદાહરણ પણ જોઈશું. એસ બી એન ટી. એસ ફોર સન, બી ફોર બોલ, એન ફોર નેસ્ટ, ટી ફોર ટાઈગર. સામે મેં લખ્યું છે એન ફોર નેસ્ટ, એસ ફોર સ્પેરો, ટી ફોર ટાઈગર, બી ફોર બોલ. તો અહીંયા આપણે જોતા જઈશું તો ફર્સ્ટ લેટરમાં છે એસ ફોર સન. તો સામે જોઈશું આપણે એસ ફોર સન ક્યાં છે, તો ફર્સ્ટ લેટરમાં છે એન, એન ફોર નેસ્ટ. તો અહીંયા એસ આપ્યું છે માટે એન જોડાશે નહીં. સેકન્ડમાં છે એસ, એસ ફોર સન, અહીંયા છે એસ ફોર સન. તો એસ ફોર સન, એસ ફોર સન બે સરખા લેટર છે માટે એસ ફોર સન ને એસ ફોર સન જોડીશું. પછી સેકન્ડમાં છે બી, બી ફોર બોલ. તો અહીંયા આપણે જોઈશું બી ફોર બોલ ક્યાં છે, તો જુઓ ફર્સ્ટમાં જોઈશું એન, એન ફોર નેસ્ટ. તો એન ફોર નેસ્ટ આવશે નહીં, કારણ કે અહીંયા બી ફોર બોલ આપેલો છે. એસ ફોર સન આપણે જોડી લીધો છે. પછી છે ટી, ટી ફોર ટાઈગર. તો ટી ફોર ટાઈગર પણ આવશે નહીં. પછી લાસ્ટમાં છે બી, બી ફોર બોલ. તો બી ફોર બોલ અને બી ફોર બોલને જોડીશું. પછી છે એન, એન ફોર નેસ્ટ. તો ફરીથી જોઈશું તો ફર્સ્ટમાં લેટર્સમાં છે એન ફોર નેસ્ટ અને એન ફોર નેસ્ટ જોડીશું. પછી લાસ્ટમાં છે ટી ફોર ટાઈગર. તો ટી ફોર ટાઈગર, તો સૌ પ્રથમ છે એન, એન જોડાઈ ગયો છે. પછી છે એસ, એસ પણ જોડાઈ ગયો છે. હવે બાકી છે છેલ્લો ટી, ટી ફોર ટાઈગર. તો ટી ફોર ટાઈગર જોડીશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે એબીસીડી શીખ્યા, તેને એક્સરસાઇઝ સ્વરૂપે મેં તમને જોડકા જેવતા શીખવાડ્યા, અને હવે આપણે જોઈશું. જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે એક્સરસાઇઝ ક્વેશ્ચન ટુ, સૂચના, સૂચના લખીશું. આપેલ મૂળાક્ષર જોઈ ચોરસમાં આપેલ મૂળાક્ષર જોઈ તેવા મૂળાક્ષર પર કુલ કરો. તો અહીંયા સૌ પ્રથમ છે લખીશું એન, એન પછી ઓ પી એન એ એન. પછી જોઈશું અહીંયા લખીશું પી, પી ઝેડ ડબલ્યુ બી. ડબલ્યુ
તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં ખાનામાં કર્યું છે એન, એન ફોર નેસ્ટ. અહીંયા આપણે જોતા જઈશું, જ્યાં એન ફોર નેસ્ટ હશે ત્યાં રાઉન્ડ કરીશું. સૌ પ્રથમ છે અહીંયા ઓ, ઓ ફોર ઓરેન્જ. ખાનામાં એન છે, અહીંયા ઓ છે, માટે અહીંયા રાઉન્ડ આવશે નહીં. પછી છે પી, પી ફોર પેરોટ, તો પી ફોર પેરોટ પણ આવશે નહીં. પછી છે એન, એન ફોર નેસ્ટ, અને ખાનામાં શું છે એન, એન ફોર નેસ્ટ, તો આપણે એન ફોર નેસ્ટ ઉપર રાઉન્ડ કરીશું. પછી અહીંયા છે એ, એ ફોર એપલ, એ ફોર એપલ પણ આવશે નહીં. પછી અહીંયા છે એન, એન ફોર નેસ્ટ, એન ફોર નેસ્ટ ઉપર રાઉન્ડ કરીશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલો હતો ખાનામાં એન, તો આપણે અહીંયા વાત જોતા જોતા કયા કયો મૂળાક્ષર છે, તો અહીંયા ઓ, ઓ ઉપર રાઉન્ડ કરે નહીં. પછી છે પી, પી પર પણ રાઉન્ડ આવશે નહીં. પછી છે એન, તો એન ઉપર ખાનામાં એન છે, માટે આપણે એન ઉપર રાઉન્ડ કર્યો છે. પછી અહીંયા છે એન, તો બે એન ઉપર રાઉન્ડ કર્યા. હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈશું. અહીંયા છે પી, પી ફોર પેરોટ. અહીંયા ફર્સ્ટ લેટર કયો છે પી, તો પી ઉપર રાઉન્ડ કરીશું. પછી છે ઝેડ, ઝેડ ફોર ઝીબ્રા, તો ઝેડ ફોર ઝીબ્રા પર રાઉન્ડ આવશે નહીં, કારણ કે અહીંયા પી ફોર પેરોટ આપેલો છે. પછી છે ડબલ્યુ, ડબલ્યુ ફોર વોચ, ડબલ્યુ ફોર વોચ પર રાઉન્ડ આવશે નહીં, કારણ કે અહીંયા શું છે પી. પછી અહીંયા છે પી, તો પી ઉપર રાઉન્ડ આવશે. પછી શું છે, તો બી, બી ઉપર પણ રાઉન્ડ આવશે નહીં. તો અહીં કેટલા પી થયા, વન અને ટુ. પછી કયો લેટર છે ડબલ્યુ, ડબલ્યુ ફોર વોચ. અહીંયા આપણે ફરી જોઈશું ડબલ્યુ ક્યાં છે, તો સૌ પ્રથમ અહીંયા છે એ, એ ઉપર રાઉન્ડ આવશે નહીં. પછી છે સી, સી ઉપર પણ આવશે નહીં. પછી છે ડબલ્યુ, યા સેબલ ઉપર રાઉન્ડ કરીશું. પછી છે એક્સ, એક્સ ઉપર રાઉન્ડ આવશે નહીં. પછી છે ડબલ્યુ, તો આપણે અહીંયા ખાનામાં શું હતું ડબલ્યુ, તો એ ડબલ્યુ પર રાઉન્ડ કર્યા. હવે નેક્સ્ટ ઉદાહરણ જોઈશું એચ, એચ ફોર હોર્સ. અહીંયા સૌ પ્રથમ કયો લેટર છે એક્સ, એક્સ પર રાઉન્ડ આવશે નહીં. અહીંયા છે એચ, અને પછી પણ શું આપેલું છે એચ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે એબીસીડી વિશે માહિતી મેળવી, અને પહેલાં એક્સરસાઇઝમાં સૌ પ્રથમ આપણે જોડકા જોડ્યા, તો સરખા મૂળાક્ષરો જોડો. ડાબી બાજુ અને જમણી બાજુ જે બે મૂળાક્ષર સરખા હોય તેને આપણે લાઈન કરીને જોડ્યા, તેથી આપણને એબીસીડીનો મહાવળો થાય. અને આપણે નેક્સ્ટ ઉદાહરણમાં જોયું કે ખાનામાં આપેલ મૂળાક્ષર જોઈ તેવા મૂળાક્ષર પર ગોર કરો. તો ખાનામાં આપેલું છે એન, તો અહીંયા આપણે જોતા જઈશું ઓ, પી, એન, એ અને એન. તો ખાનામાં એન આપેલો છે, માટે આપણે એન ઉપર રાઉન્ડ કર્યું. પછી બીજા ઉદાહરણમાં છે પી, તો પી આપણે અહીંયા પી ઝેડ ડબલ્યુ પી બી, તો અહીંયા પી આપેલો છે, તો આપણે પી ઉપર રાઉન્ડ કર્યા. પછી અહીંયા છે ડબલ્યુ, તો વાંચીશું તો શું કહેવાય એ સી ડબલ્યુ એક્સ ડબલ્યુ, તો અહીંયા આપણે ડબલ્યુ પર રાઉન્ડ કર્યા, બીજા ઉદાહરણ આવશે નહીં. પછી છેલ્લે છે એચ, તો એક્સ એચ એચ બી અને પી, તો અહીંયા ખાનામાં એચ આપેલો હતો, માટે આપણે એચ ઉપર રાઉન્ડ કર્યા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજી એક્સરસાઇઝ જોઈશું, ક્વેશ્ચન થ્રી. અલગ પડતા મૂળાક્ષર પર અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી કરો. તો સૌ પ્રથમ અહીંયા લખ્યો આપણે એચ એચ બી એચ
H. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સૂચના લખી અલગ પડતા મૂળાક્ષર પર ગોર કરું. સૌ પહેલાં આપણે એક્સરસાઇઝમાં જોયું ખાનામાં જે મૂળાક્ષર આપેલો હતો તેના પરથી બીજા મૂળાક્ષરો જોયા. ખાનામાં જે દાખલા તરીકે એન હોય તો બીજા મૂળાક્ષરોમાં જે મૂળાક્ષર આપેલા છે તેમાં એન જોઈને ગોર કરો. તો ખાનામાં જે મૂળાક્ષર આપેલો હોય તેવા મૂળાક્ષર જોઈને ગોળ કર્યું. હવે આપણે ક્વેશ્ચન 3માં જોઈશું અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી કરો. તો અહીંયા મેં મૂળાક્ષર લખ્યા છે તેમાં બધા જ મૂળાક્ષરો સરખા હોય અને જે મૂળાક્ષર અલગ હોય તેના પર ચોકડી આવશે. સૌ પ્રથમ અહીંયા છે એચ, અહીંયા બીજા એચ ફોર હોર્સ, અહીંયા બી, બી ફોર બોલ, પછી જોઈશું એચ, એચ ફોર હોર્સ, અહીંયા છે એચ, એચ ફોર હોર્સ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બે ત્રણ અને ચાર, ચાર વખત એચ ફોર હોર્સ લખેલા છે, પણ અહીંયા અલગ કયો છે મૂળાક્ષર? બી, બી ફોર બોલ. તો બી ફોર બોલ ઉપર ચોકડી આવશે. પછી છે બીજું ઉદાહરણ જોઈશું, ઝેડ એ ઝેડ ઝેડ ઝેડ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કયો મૂળાક્ષર વધારે છે? ઝેડ. ઝેડ ચાર વખત છે અને એ અલગ પડે છે, તો એ ઉપર ચોકડી કરીશું. પછી ત્રીજા ઉદાહરણમાં જોઈશું તો અહીંયા ડી એફ 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 એફ. તો કયો મૂળાક્ષર અલગ પડે છે? ડી. બીજા મૂળાક્ષર કયા છે? એફ ફોર ફિશ. તો ચોકડી શેના પર આવશે? ડી ફોર ડોગ. પછી છે ક્યુ 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 અને આર, ચાર વખત ક્યુ ફોર ક્વીન છે અને છેલ્લે છે આર ફોર રેબિટ. તો કયો મૂળાક્ષર અલગ પડે છે? આર, આર ફોર રેબિટ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌ પ્રથમ એબીસીડી વાસ્તા શીખ્યા, પછી સરખા મૂળાક્ષરો જોડ્યા, પછી બીજા ક્વેશ્ચન 2માં ચોરસમાં આપેલ મૂળાક્ષર જોઈ તેવા મૂળાક્ષર પર ગોર કર્યું અને અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી કરી. હવે આપણે આવતા લેક્ચરમાં વધારે એક્સરસાઇઝ શીખીશું. બધું વેચાણ આપ્યો.